પાંડેસરાના હરિયોમ નગરમાં આવેલા એક કારખાનામાં પરપ્રાંતીય યુવકની કરપીણ હત્યા કરવામાં આવતા પોલીસ દોડતી થઈ છે। પોલીસે ઘટના સ્થળેથી હત્યા કરાયેલી લાશ કબજે લઈ પીએમ અર્થે સિવિલમાં મોકલી આપી છે। કાપડની અંદર લોહી લુહાણ હાલતમાં યુવકની લાશ લપેટાયેલી હતા। પાંડેસર વિસ્તારમાં આવેલ હરિયોમ નગરમાં લુમ્સના કારખાના ચાલે છે। સવારના સમયે લુમ્સના કારખાનામાં રોહિત રાજપૂત નામના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા અન્ય કામદારોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। પાંડેસરા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે કારખાનામાં કપડામાં વિંટાયેલી લોહી લુહાણ હાલતમાં લાશ કબજે કરી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી। પોલીસે તપાસ કરતા મૃતક રોહિતદાસ 10 દિવસ પહેલા નોકરીએ લાગ્યો હતો। હત્યા પાછળ અંગત અદાવત કે પૈસાની લીધી દીધી હોવાની શક્યતાઓ જણાઈ રહી છે। રોહિતને કદાચ તેના ઓળખીદાએ માર્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। પોલીસ સ્ટેશનથી જાણ થતાં કે હરિયોમ નગરમાં આવેલ એક કારખાનામાં કોઈ મજૂરની હત્યા થઈ છે, જેથી ઘટનાસ્થળે આવતા વેરીફાય કરતા રોહિત રાજપૂત નામનો ઈસમ મરણ ગયેલ છે। હાલ તપાસ ચાલુ છે। કારીગર અંદાજે અઠવાડિયા 10 દિવસથી કામ કરતો હતો, એટલું પ્રાથમિક માહિતી છે, બાકી તપાસ ચાલુ છે। પોલીસ સ્ટેશને જાણ થતાં કે ભાઈ કોઈ ઈસમની મરણ હાલતમાં આ કારખાનામાં પડેલ છે, તો તે જગ્યાએ આવતા વેરીફાય કરતા હત્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ થઈ હોય તેવું લાગી રહ્યું છે। હા, મૃતકનું નામ રાજપૂત રોહિત કરીને છે, બાકી આગળની તપાસ ચાલુ છે।